મિત્રો, શું તમે જાણો છો ગર્ભગુણા અનુસાર મૃત્યુ પહેલાં મળે છે આવા સંકેત? જાણો શું છે તે? ગર્ભપુરાણ અનુસાર દરેક વ્યક્તિને મૃત્યુ પહેલાં અમુક સંકેત જરૂર દેખાય છે. કહેવાય છે કે મૃત્યુ અટલ સત્ય છે અને તે અચાનક જ આવે છે. ગર્ભપુરાણનો પાઠ 13 દિવસ સુધી ઘરે કોઈ પરિચયની મૃત્યુ બાદ વાંચવામાં આવે છે. સ્વપ્નમાં પૂર્વજો રડતા દેખાય છે. મૃત્યુ પહેલાં વ્યક્તિના હાથની રેખા ફીકી પડી જાય છે. ગર્ભપુરાણ ગ્રંથ સનાતન હિન્દુ ધર્મનો એવો ગ્રંથ છે જેમાં પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક અને નીતિ નિયમ સહિત જીવન મૃત્યુથી જોડાયેલા વિશેષ મહત્વની જાણકારી આપવામાં આવી છે. ઉપરાંત મૃત્યુ પહેલાં મરનાર વ્યક્તિને ઈશ્વર દ્વારા અમુક સંકેત મળે છે, જેના વિશે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. આવો આજે આપણે જાણીશું ગરુડ પુરાણ અનુસાર મૃત્યુથી પહેલા જોવા મળતા સંકેત વિશે. તેમાં પહેલું છે, જીવનભરના કર્મો દેખાવા લાગે છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ તેમના વાહન પક્ષી રાજા ગરુડને કહે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તે તેના આખા જીવનના કર્મ તેને દેખાવા લાગે છે. તેણે તેના જીવનમાં જે પણ સારા અને ખરાબ કાર્યો કર્યા છે તે કામોને યાદ કરવા લાગે છે અને તેના પરિવારના સભ્યોને પણ તેના વિશે જણાવે છે. બીજું છે, યમરાજનો યમદૂત દેખાય છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈનું મૃત્યુ નજીક હોય ત્યારે વ્યક્તિને યમરાજના યમદૂતો પણ દેખાવા લાગે છે અને વ્યક્તિ ડરી જાય છે. તેને તેની આસપાસ કોઈ નકારાત્મક શક્તિ હોવાનો અનુભવ થવા લાગે છે. ત્રીજું છે, રહસ્યમય દરવાજો દેખાય છે. મૃત્યુ પહેલાં વ્યક્તિને એક રહસ્યમય દરવાજો દેખાય છે. અમુક લોકોને એવા દ્વારમાં આગની જ્વાળા પણ દેખાય છે. ચોથું છે, પૂર્વજો દેખાય. મૃત્યુના થોડા સમય પહેલાં વ્યક્તિ તેના સપનામાં પૂર્વજોને પણ જુએ છે. તેમના પૂર્વજો ઉદાસી અને રડતા જોવા મળે છે. તેથી જ આવા સ્વપ્નનો અર્થ છે કે મૃત્યુ નજીક છે. પાંચમું છે, હથેળીની રેખાઓ ફીકી થઈ જાય છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પહેલાં વ્યક્તિના હાથ પરની રેખાઓ ફીકી થઈ જાય છે, એટલે કે રેખાઓ દેખાતી નથી. આવી જ રસપ્રદ વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.